તલાટીની પરીક્ષા માટે 7મી મેનો દિવસ નક્કી થયો છે ત્યારે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના કાર્યકારી અધ્યક્ષ હસમુખ પટેલે જણાવ્યું છે કે 17 લાખ ઉમેદવારો સામે 13 લાખ 70 હજાર ઉમેદવારોની વ્યવસ્થા થઈ છે. હાલ જુનિયર ક્લાર્કની પરીક્ષામાં 41% ઉમેદવારો જ હાજર રહ્યા હતા. સરકારી કર્મચારીઓનો સમય અને સામગ્રીનો વેડફાટ થતો હોવાનું ધ્યાને આવ્યું છે. જેટલા ઉમેદવારો પરીક્ષા આપવાના છે તેટલી જ વ્યવસ્થા કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. તલાટીની પરીક્ષા માટે પરીક્ષા પૂર્વ ઓજસ વેબસાઇટ પર ફોર્મ ભરવાનું રહેશે. જે ઉમેદવારો ઓજસ વેબસાઇટ પર ફોર્મ ભરશે તેને જ પરીક્ષા આપવા દેવામાં આવશે. સામાન્ય માહિતી જ ઉમેદવારોએ ભરવાની રહેશે. કન્ફર્મેશન માટે એક અલાયદું સોફ્ટવેર તૈયાર કરવામાં આવી રહ્યું છે. પંચાયત પસંદગી બોર્ડે એવો એક નિર્ણય કર્યો કે હવે પછીની આપણી જે તલાટીની 17 લાખ ઉમેદવારોની પરીક્ષા છે એ પરીક્ષા આપનારા ઉમેદવારોને પરીક્ષા આપતા પૂર્વે જે ઉમેદવારો પરીક્ષા આપવા માગે છે એમણે એક ફોર્મ ભરવાનું રહેશે ઓજસની વેબસાઇટ પર, અને એ ફોર્મ ભરનાર ઉમેદવારોને જ પરીક્ષા આપવા માટેની વ્યવસ્થા, ઉમેદવારો જ પરીક્ષા આપી શકશે અને એકલા જ ઉમેદવારો માટેની પરીક્ષા વ્યવસ્થા કરવામાં આવશે. એટલે આપણે સારામાં સારી વ્યવસ્થા કરી શકીએ. એનો જે સોફ્ટવેર બનાવવાનો છે એ કાર્યવાહી ચાલુ કરી દીધી છે. મોટા ભાગે આવતીકાલે અમે એને કાર્યરત કરી શકીશું. જ્યારે કાર્યરત કરશું ત્યારે ઉમેદવારને એને જાણ કરવામાં આવશે અને 6 દિવસ જેટલો સમય આપવામાં આવશે. અને આ જે આખી પ્રક્રિયામાં જેટલા વધારાના 6-7 દિવસ જાય છે એને ધ્યાનમાં રાખીને પરીક્ષા 1 અઠવાડિયા માટે પોસ્ટપોન કરવાનો મંડળે નિર્ણય કર્યો છે.